નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ઓગણીસમો દીક્ષિત પદવીદાન યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવદત્ત ઉપસ્થિત રહ્યા હતા ડિગ્રી ધારણ કરનાર વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના શિક્ષણનો વ્યાપ વધારવા અપીલ કરી હતી નવસારી જિલ્લામાં આવેલી કૃષિ યુનિવર્સિટી ઉત્કૃષ્ટ કૃષિ શિક્ષણ અને સંશોધન માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત છે અહીં શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રમાં અવનવા પ્રયોગ કરી દેશ વિશ્વમાં દરેક કૃષિ પેદાશમાં આત્મનિર્ભર બને તે દિશામાં કાર્યરત હોય છે આજે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડિગ્રી ધારણ કરનાર વિદ્યાર્થીઓને રાજ્યના રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતના હસ્તે ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર અકોલાના કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શરદ ગડક મુખ્ય મહેમાન સ્થાને ઉપસ્થિત રહ્યા હતા દીક્ષા સમારોહમાં નવસારી જિલ્લાના કુલ સત્સો સડસઠ વિદ્યાર્થીઓ અને બે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સાથે જ બાવન જેટલા ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા જે પૈકી સત્રીસ વિદ્યાર્થીઓને પણ મેડલ આપવામાં આવ્યા હતા કૃષિ શિક્ષણમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ સચિન પટેલ બેસ્ટ રિસર્ચ સાયન્સિસ્ટ માટે વિપુલ પટેલ અને કિંજર શાહને બેસ્ટ એકેટેશન સાયન્ટિસ્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ખેતીવાડી કરતા ખેડૂતોમાં બેસ્ટ ફિમેલ ફાર્મર અને બેસ્ટ મેલ ફાર્મર એવોર્ડ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યા હતા રાજ્યપાલે પોતાના સ્ટેજ પરથી આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે ધરતીમાં ઓર્ગેનિક કાર્બન વધે તો કૃષિ પેદાશની ગુણવત્તા અને ઉત્પાદકતા પણ વધશે ખેતીમાં અરસ્યા અને કૃષિ મિત્ર કીટકો વધારવાની જરૂર છે જમીનને બિનઉપયોગી થતા અટકાવે છે ખેતીમાં યુરિયા અને ડીએપીનો પ્રમાણ ઘટાડશું તો કૃષિ પેદાશ ગુણવત્તાયુક્ત બનશે ગ્લોબલ વોર્મિંગમાં ચોવીસ ટકા રાસાયણિક ખેતીનો ભાગ હોવાનું એક રિસર્ચમાં સામે આવ્યું છે જેથી ભારતના ખેડૂતો ધીમે ધીમે પારંપરિક અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવી હાકલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવી હતી અલ્પેશ કશ્યપ છે નવસારી